તો રાજકોટમાં ક્ષત્રિય સમાજના સમર્થનમાં ક્ષત્રિય આગેવાનો હવે રાજીનામા આપી રહ્યા છે. તો રાજ્ય ભાજપના પૂર્વ મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા જનકસિંહ જાડેજા, જેઓએ રાજીનામું આપ્યું. રૂપાલાના નિવેદન બાદ જનકસિંહે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. હવે જોવાનું રહેશે કે આગળ ભાજપ દ્વારા કયા પ્રકારનો નિર્ણય કરવામાં આવે છે. સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાયા છે. ગૌરવ, જે રીતે જે ભાજપના ક્ષત્રિય સમાજના મોટા નેતાઓ હોય તે હવે એક બાદ એક રાજીનામા આપી રહ્યા છે, ભાજપને કેટલું નુકસાન? ચોક્કસ જ ધરા, પરસોત્તમ રૂપાલા દ્વારા જે ચૂંટણી કરવામાં આવી છે ને, તેને લઈને ક્ષત્રિય સમાજની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. સતત જે રીતના ક્ષત્રિય સમાજ ના જે આગેવાનો જે ભાજપ સાથે જોડાયેલા હતા કે તેઓ એક બાદ એક રાજીનામા છે તે આપી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામના જે તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી છે કે તેમના દ્વારા ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું છે તે આપી દેવામાં આવ્યું છે. જનકસિંહ જાડેજાએ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું. વર્ષોથી સંગઠન અને ખાસ કરીને ભાજપના અલગ અલગ હોદ્દા ઉપર તેઓ રહ્યા છે, તેમાં ભાજપના પૂર્વ મહામંત્રી રહ્યા છે, હાલ ભાજપના સદસ્ય છે, તેમજ શક્તિ કેન્દ્રના તેઓ પ્રમુખ છે, પરંતુ તેમને તમામ હોદ્દા પરથી રાજીનામું છે તે આપી દીધું છે. ક્ષત્રિય સમાજ ના સમર્થનમાં તેમને આ રાજીનામું આપેલું છે. ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની લડાઈનું ખુલ્લું સમર્થન તેમને જાહેર કર્યું છે અને ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામા છે તે આપ્યા છે. આજે પદ્મિનીબા વાળાએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી કોઈ નક્કર નિર્ણય નહીં લે તો આગામી દિવસોની અંદર તેઓ પણ ભાજપમાંથી રાજીનામું આપશે. એટલે કે ક્યાંક હવે આ આગ છે તે ક્યાંક ગામડે ગામડે સુધી પહોંચી રહી છે અને તેનાથી ભાજપને મોટું નુકસાન જવાની ભીતિ છે તે અત્યારે જોવા મળી. જી બિલકુલથી ગૌરવ, આભાર આપનો.